हेलो विद्यार्थी मित्रों, यूथ एज्युकेशन में आप सर्वनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे लास्ट पार्ट सुधी आपणे अलग अलग जमीन महसूल उघरावा माटेनी पद्धति जोई, बराबर विद्यार्थी मित्रों। हवे आ चेप्टरनी अंदर एटले के चेप्टर टू में भारत में ब्रिटिश शासन क्यारे शुरुआत थई हती, ईस्वी सन 1757 थी 1857 सुधी में आपणे पांचमो पार्ट जोवाना छीए। अने आजनो आपणो टॉपिक छे खेतीनी स्थिति। આજનો ટોપિક કયો છે? ખેતીની સ્થિતિ। હવે ધીમે ધીમે આ લોકો મહેસૂલ ઉઘરાવવા લાગ્યા હતા, બરાબર, અને મહેસૂલ એવી રીતે ઉઘરાવતા કે જેનાથી ખેડૂતની પરિસ્થિતિ દિવસે ને દિવસે નબળી થતી જતી હતી, બરાબર। તો આપણે શરૂઆત કરીએ આપણા ટોપિકની, ખેતીની સ્થિતિ છે આપણો ટોપિક। અને આની અંદર જોઈએ તો બંગાળમાં દિવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો। જો આ લોકોએ બંગાળમાં દિવાની સત્તા મેળવી ત્યાર પછી એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો યુરોપની અંદર જે વસ્તુની માંગ છે એ વસ્તુને ભારતમાંથી લઈ અને યુરોપમાં મોકલવાની, એટલે ભારતમાંથી પ્રાપ્ત કરવાનો એની એવી ઈચ્છા હતી અને એવો ઉદ્દેશ હતો। આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી, એણે શું કર્યું કે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા એના જે સમૃદ્ધ પ્રદેશ છે એ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી। હવે કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજાર ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી। જો વિદ્યાર્થી મિત્રો, શું કરવું હતું એને? એના પર ઇજારો એટલે કે કોઈ એવી વસ્તુ, આ જે વસ્તુ હશે એના પર એનો જ હક, એ વસ્તુ જે ઉત્પાદન કરે છે એ વસ્તુ, એવી વસ્તુ બીજા કોઈ ઉત્પાદન કરી શકશે નહીં અને ખરીદ વેચાણ કરી શકશે નહીં, ફક્ત એ વસ્તુનો એ જ અંગ્રેજો એટલે કે પોતે જ એના પર ઉત્પાદન કરી શકશે અને વેચાણ કરી શકશે, બરાબર। તો આને ઇજારો કહેવાય। ઇજારોનો મિનિંગ એવો થશે કે કોઈ વસ્તુ જે છે એ વસ્તુ પોતાની એકની જ પાસે એ ઉત્પાદન કરવાની સત્તા છે, એની સત્તા બીજા કોઈ વ્યક્તિને મળી શકે નહીં, એને આપણે ઇજારો કહીએ છીએ। તો આ કંપનીને ભારતના ખેત પેદાશો જે છે એના ખરીદ વેચાણના બજાર પર એનો ઇજારો જોતો હતો, એટલે કે એ બજારોમાં બીજું કોઈ કામ કરશે નહીં અંગ્રેજો સિવાય। હવે એણે કયા કયા સમૃદ્ધ પ્રદેશ પર સત્તા સ્થાપી હતી? તો બંગાળ, બિહાર અને ઓડિશા, એટલે કે આ જગ્યા પર ખેતરોમાં જે પાક હતો એ સમૃદ્ધ, એ આર્થિક સ્થિતિએ સમૃદ્ધ પ્રદેશ હતા, તો આના પર પોતે સત્તા સ્થાપી। અહીંયા આપણે એક આ બંગાળનું જે ગ્રામ્ય બજાર છે એનું એક ચિત્ર આપેલું છે। ત્યાર પછી જોઈએ તો ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી, એટલે કે ઇંગ્લેન્ડની અંદર જે વસ્તુ નિકાસ કરવામાં આવતી એ વસ્તુની અંદર મુખ્ય વસ્તુ કઈ હતી? ખેત પેદાશો, એટલે કે ખેતરોમાં થતી વસ્તુ। આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો, એટલે કે આના કારણે કંપની પોતે પોતાની ઈચ્છા અનુસાર, પોતાની મરજી અનુસાર જે વેપારીકરણ કરવાનો પ્રયાસ કરતી। આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું, રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો। આ કયા કયા પાકો હતા? તો ગળી, કપાસ, કાચું, રેશમ, અફીણ અને મરી। તો અહીંયા આપણને આપેલું છે, જો આ ગળી છે, આ ગળી છે, આ કપાસ છે અને આ મરી છે, મરી, બરાબર। હવે કાચું રેશમ એ છે ને, કાચું રેશમ એટલે કે એના કીડાને ઉછેરવામાં આવે, રેશમના કીડા જેને કહેવાય, અને એમાંથી રેશમ મેળવે, બરાબર। તો આવી રીતે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી આટલા વસ્તુનો સમાવેશ આ મુખ્ય ખેત પેદાશોમાં થતા જે ઇંગ્લેન્ડની અંદર નિકાસ કરવાની હતી। આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ। હવે આ ખેત પેદાશો છે એનું કંપની શાસન હેઠળ
વેપારીકરણ કરી દીધું, એની ઈચ્છા તો હતી તો આ લોકોએ વેપારીકરણ કરી દીધું અને એના કારણે કેવી સ્થિતિ થઈ આ બધી વસ્તુમાં એ આપણે જોવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. તો પહેલું છે કાચું રેશમ. જો અહીંયા આપણને આપેલું છે આ રેશમ, કાચું રેશમ, બરાબર. આ રેશમના ફોટા મેં અહીંયા આપ્યા છે જેથી તમને આઈડિયા આવે. આપણે જેને યાન કહીએ ને એ કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન પ્રવૃત્તિ ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું. ક્યાંથી? સ્પેન અને ઇટાલીમાંથી આ કાચું રેશમ આવતું અને દેશોના બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. શું કીધું છે કે જે બંગાળમાં થતું રેશમ જે છે એ હાથમાં આવી જાય, એટલે કે આ બ્રિટનના બ્રિટિશરોના હાથમાં આવી જાય તો એમને આ બ્રિટનને એટલે કે અંગ્રેજોને સ્પેન અને ઇટલી ઉપર નિર્ભર રહેવું પડે નહીં. આના કારણે કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો પર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી લીધી. જો એને બીજાના પર નિર્ભર ના રહેવું પડે, એટલે એને સ્પેન અને ઇટલી પર નિર્ભર રહેવું ના પડે, એટલા માટે એણે શું કર્યું કે આ ભારતમાં જે ખેડૂતો છે જે રેશમ ઉછેરતા અને નિકાસ કરતા, તો આના માટે એના પર એણે ગમે તેમ કરી એટલે કે જુલમ ગુજારીને પણ, એના પર અત્યાચાર કરીને પણ એની બધી સત્તા એના હાથ પર લઈ લીધી. ક્યારે? 19મી સદીના અંત સુધીમાં, બરાબર. અને આ રેશમની નિકાસ પર પોતાની સત્તા સ્થાપી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આ કાચું રેશમ જે આપણા ભારતના ખેડૂતો નિકાસ કરતા, એની તમામ સત્તા કોણે લઈ લીધી? બ્રિટિશરોએ. કેમ? તો એણે સ્પેન અને ઇટલી ઉપર નિર્ભર રહેવું પડે નહીં કાચા રેશમ માટે, એના માટે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે ખેતીની સ્થિતિનો પહેલો ટોપિક હતો કાચું રેશમ, એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. હવે બીજો જે ટોપિક છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધીમાં કાચું રેશમ જે છે એ અને ખેતીની સ્થિતિ કઈ રીતે નબળી બનતી ગઈ એ આગળના આપણે જે સ્લાઇડમાં જોયું, બરાબર, એ તમે એક વખત વાંચી લેજો સારી રીતે, બરાબર, જેથી તમને યાદ રહી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.